नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में? तो आपणे चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म जो एमां वात करीए तो छेले आपणे चोकड़ी गुणाकार नी रीत कई रीते आपणे चोकड़ी गुणाकार करवा एना मैं तमने सोपान लखावेला था रेने लास्ट लेक्चर में। तो ये बुक में तमे जे चोकड़ी गुणाकारना सोपान लखेला छे ए बाजू में रखजो जेथी आपणने खबर पड़े कि कई कई रीते आपणे सोपाननो उपयोग कर्यो छे। रेडी? एटले के तमे बधा सोपान पासे राखी अने जोता जाजो कि आपणे जे लिखू छे ए सोपान द्वारा आपणे चोकड़ी गुणाकारनो उकेल आगळ वधीशुं। पण अहींया आपणे जो स्वाध्याय 3.5 में वात करीए तो पहेलो प्रश्न तमने एवुं कई कीधुं छे के नीचेना पैकी क्या सुरेख समीकरण युग्मने अनन्य उकेल नथी अथवा अनंत उकेलो छे ते जणावो, अने जो अनन्य उकेल होय, शुं कीधुं छे? जो अनन्य उकेल होय तो चोकड़ी गुणाकारनी रीतनो उकेल शोधो। શું કીધું છે કે પહેલાં તો આપણે એવું નક્કી કરવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મળે છે, જો મળે છે તો કે અનન્ય ઉકેલ મળે છે કે અનંત ઉકેલ મળે છે। રેડી? એટલે કે આ વસ્તુ છે, આ અનન્ય ઉકેલ મળે કે એક ઉકેલ મળે, જે આપણે સ્વાધ્યાય 3.2 વાત કરી। રેડી ને? સ્વાધ્યાય 3.2 આપણે આના દાખલા જોયા હતા। तो चालो जी पहला आपणे ए जोईए कि आपणने जे समीकरण आपेलू हशे ए समीकरण पहला तो आपणे ए तपासीए कि केटला उकेल मळे छे। जो अनन्य उकेल मळतो होय, एटले के एक उकेल मळतो होय, तो आपणे आ दाखलाने चोकड़ी गुणाकारनो रीतनो उपयोग करवानो। तो पहला तो आपणने जे आपणने केटला उकेल मेळवीए एनी रीत आपणने बधाने खबर छे। રેડી ને? તો ચાલો જી પહેલાં આપણને સમીકરણ તમને આમ આપેલા છે। પહેલો દાખલો આપેલો છે કે એક્સ માઇનસ 3y - 3 -0 અને બીજું સમીકરણ તમને આમ આપેલું છે કે 3x - 9y -2 = 0। આ રીતના તમને બે સમીકરણ આપેલા છે। તો પહેલાં તો આપણે એ નક્કી કરીએ કે આના ઉકેલ કેટલા મળે। રેડી ને? તો ચાલો જી તો શું કરશું આપણે આમાં કે જેથી આપણને અંદાજ આવે કે કેટલા ઉકેલ મળશે। તો મેં તમને વાત કરી હતી કે સૌથી પહેલાં તો બે સમીકરણને એના વ્યાપક સમીકરણ સાથે સરખાવવું પડે। તો અહીં લખીએ કે એક્સ -3y - 3 = 0 ને 0 ને a1x એનું પ્રમાણિત સ્વરૂપ b1y + c1 = 0 સાથે સરખાવતા, આની સાથે તમે આ સમીકરણને આની સાથે સરખાવો એટલે તમારી a1ની કિંમત કેટલી થાય? a1 એટલે કે x નો સહગુણક। અહીં x નો સહગુણક કાંઈ ન હોય તો કેટલો હોય? b1 બરાબર કેટલા થાય? એટલે કે b1 એટલે કે y નો સહગુણક, y નો સહગુણક કેટલો છે? તો કે -3। અને c બરાબર લખો તો c1 એટલે કે અચળ પદ કેટલું છે? -3। જો અહીંયા આપણને આ સમીકરણ આપ્યું છે એ પ્રમાણિત સ્વરૂપમાં જ આપ્યું છે એટલે કંઈ ફેરવાની જરૂર નથી। એવી જ રીતે હવે બીજા સમીકરણ એટલે કે 3x - 9y - 2 = 0 ને a2x આવે ને, બીજું સમીકરણ લેવાનું, +b2y + c2 = 0 સાથે સરખાવતા। રેડી? તો આની સાથે મારે સરખાવવાનું છે। તો હાલો જે a2ની કિંમત નક્કી કરો 3, વેરી ગુડ। b2ની કિંમત કેટલી થાય? y નો સહગુણક એટલે કે -9। અને c2 અચળ પદ કેટલું છે? -2। હવે શું કરતા હતા આપણે? ગુણોત્તર નક્કી કરતા હતા। રેડી ને? જો a1ના છેદમાં a2 અને b1ના છેદમાં b2નો ગુણોત્તર સરખો ન આવે તો આપણે કહેતા હતા કે ઉકેલ કેટલા ઉકેલ મળે? એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, જે તમારા સ્વાધ્યાય 3.2
બેમાં લખાવેલું છે કે ઉકેલ કેટલા મળે, ન ખબર હોય તો ફરીથી કોષ્ટક એકવાર જોઈ લેજો. ચાલો જે સૌથી પહેલાં શું કરશું, કેનો ગુણોત્તર મેળવશું, એ વનના છેદમાં એ ટુ. હાલો એ વન એટલે કેટલો છે, એક, છેદમાં એ ટુ એટલે કેટલો છે, ત્રણ. હાલો એકના છેદમાં ત્રણ આવે, એના પછી કેની કિંમત મેળવશું, બી વનના છેદમાં બી ટુ. હાલો બી વન એટલે કેટલો છે, માઇનસ ત્રણ, છેદમાં બી ટુ એટલે કેટલો છે, માઇનસ નવ. ત્રણ તેરી નવ, માઇનસ માઇનસ પ્લસ એટલે એકના છેદમાં ત્રણ. એ વનના છેદમાં એ ટુ અને બી વનના છેદમાં બી ટુનો ગુણોત્તર સરખો આવ્યો. હાલો હવે એના પછી તો સરખો આવ્યો, જો સરખો ન આવ્યો હોત તો આપણે કહી દેત કે અનન્ય ઉકેલ એટલે એક ઉકેલ મળે, પણ અહીં સરખો આવ્યો એટલે આપણે સેવનના છેદમાં સી ટુનો ગુણોત્તર નક્કી કરવો પડશે, સેવનના છેદમાં સી ટુ. હાલો તો સેવન એટલે કેટલો છે અમારો, માઇનસ ત્રણ, અને સી ટુ એટલે કેટલો છે, માઇનસ બે. તો જવાબ લખીએ તો ત્રણના છેદમાં બે, છેદ ઉડે નહીં, રેડી ને. તો અહીંયા આપણે જોઈએ કે શું થાય છે, કે એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુનો ગુણોત્તર સરખો આવે છે, પરંતુ નોટ ઇક્વલ ટુ સી વનના છેદમાં સી ટુ, આવું મળે છે, રેડી ને. આથી આપણે શું કહી શકીએ કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મળતો, અથવા એમ લખી નાખીએ કે ઉકેલ મળતો ઉકેલ ન મળે, ઉકેલ ન મળે, રેડી આમ લખી નાખે, ઉકેલ ન મળે. શું કામ ન મળે, ખબર જ છે ને કે એ વનના છેદમાં એ ટુ, છેદમાં બી વનના છેદમાં બી ટુ, અને સી વનના છેદમાં સી ટુનો ગુણોત્તર સરખો ન આવે તો ઉકેલ ન મળે. જો અહીંયા પણ બરાબર આવે તો કેટલા ઉકેલ મળે, તો અનંત ઉકેલ મળે. એટલે કે આપણે અહીંયા પ્રશ્નો વાંચીએ તો નીચેના પૈકી ક્યાં સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ નથી, અનન્ય ઉકેલ નથી એટલે કે એક ઉકેલ નથી, અથવા અનંત ઉકેલો છે, અથવા કેના ઉકેલો છે, અનંત ઉકેલો. રેડી આના જોવો જોઈએ, આ સમીકરણ છે, આનો આલેખ જો દોરો તો બે કેવી રેખા આવે, સમાંતર રેખા આવે, સમાંતર અનન્ય ઉકેલ નથી, અનન્ય ઉકેલ નથી એટલે કે એક પણ ઉકેલ નથી. તો ઉકેલ જ ન મળે તો આપણે આને એક પણ રીતેથી આપણે આનો ઉકેલ ન મેળવી શકીએ. જો ચોકડી ગુણાકાર રીતે ન મેળવી શકીએ, પછી લોપની રીતે અને આદેશની રીતે, આ કોઈ પણ એક ત્રણેયમાંથી એક પણ રીતે આપણે આનો ઉકેલ મેળવી શકીએ નહીં, ઉકેલ જ ન મેળવી શકીએ. તો આપણને એવું કીધું છે, જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકાર, જો અનન્ય ઉકેલ જ નથી તો આપણે આને ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવાની કંઈ જરૂર રહેતી નથી, રેડી. હાલો એના પછી બીજો દાખલો લઈએ, બરાબર, આપણે જે રીતમાં ઉકેલ મળશે એ રીતમાં આપણે ચોકડી ગુણાકારનો ઉપયોગ કરશું, રેડી. તો અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થશે, બીજા દાખલા તરફ આગળ વધીએ. તો બીજા દાખલાની રકમ લખીએ તો આ રીતના બે સમીકરણ આપેલા છે, બે એક્સ પ્લસ વાય બરાબર પાંચ, અને બીજું સમીકરણ તમને આપેલું છે ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર આઠ, રેડી ને. તો પહેલાં તો જોવો જાય પ્રમાણિત સ્વરૂપમાં નથી, આપણે એને એના પ્રમાણિત સમીકરણ સાથે સરખા હોય, કારણ કે આપણે એ વન બી વન અને સી વનની કિંમત મેળવવાની છે ને, રેડી ને. તો અહીંયા આપણે જો વાત કરીએ તો પહેલાં તો ચોકડી ગુણાકારની રીતમાં આપણે આનો દાખલો ગણવો હોય તો પહેલાં આપેલા વિચલ તમે તમારી બુકમાં જોવો, ચોકડી ગુણાકારની રીતે આપણે દાખલો મેળવવો હોય તો સોપાન એ કેવું કહે છે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, એવું મેં તમને લખાવ્યું છે. તો લખો જે અને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખો જે શું થશે, ટુ એક્સ પ્લસ વાય, પાંચ આ સાઈડ આવે એટલે માઇનસ પાંચ બરાબર ઝીરો, પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયું ને. હવે એને કોની સાથે, એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો સાથે સરખાવતા, હવે સરખાવી જો જઈ તો એ વનની કિંમત કેટલી મળે, બે, બી વનની કિંમત કેટલી મળે, એક, અને સી વનની કિંમત કેટલી મળે તો કે માઇનસ પાંચ, ક્લિયર. હવે બીજા સમીકરણને લ્યો તો કે ત્રણ એક્સ પ્લસ ટુ વાય,
जो बराबर आठ है बराबर ने आठ थी ले लियो एटले केवा थशे माइनस आठ बराबर जीरो ने एना व्यापक समीकरण लखे ए टू एक्स प्लस बी टू वाय प्लस सी टू बराबर जीरो साथ शू कर दियो सरखावता बीजू समीकरण सहगुणक मैं एने आप कही ए टू ए टू एट के एक्स सहगुणक त्रण पची बी टू एट के वाई ना सहगुणक बे सी टू एट के माइनस आठ आ रीत कहवा हालो पहला तो आप ए नक्की करे कि आ समीकरण उकेल मैसे कि नहीं मे एक उकेल मे कि नहीं मत ये नक्की करे जो एक उकेल मत हो तो आप आ चौकड़ी गुणाकार की रीते दाखिल गणवा रेडी तो चलो जी सौथी पहला ए वन ना छेद में ए टू ना गुणोत्तर नक्की करो जी ए वन एट्ले कि बे छेद में ए टू एट्ले कि त्रण छेद कहीं उड़े नहीं आमने जाए हवे बी वन ना छेद में बी टू ना गुणोत्तर नक्की करो बी वन एट्ले कि एक ने छेद में बी टू एट्ले कि बे आना कहीं छेद उठे नहीं तो अँ जो लो ए वन ना छेद में ए टू ने बी वन ना छेद में बी टू ना गुणोत्तर सरखो आयो नहीं रेडी ने तो आती आप शू लखी सकी आती ए वन ना छेद में ए टू नॉट इक्वल टू बी वन ना छेद में बी टू आम छे होवाथी द्विचल सुरेख समीकरण युग्मनो केटला उकेल मळे अनन्य उकेल मळे उकेल मळे अनन्य एटले एक ने मात्र एक उकेल मळे हालो अनन्य उकेल मळे छे अनन्य एटले एक ज उकेल थयो अनंत न समझता अनन्य एटले के एक उकेल मळे छे जो एक उकेल मळतो होय तो चालो आपणे ने चोकड़ी गुणाकार की रीते दाखलो गणीए हवे चोकड़ी गुणाकार की रीते जो आपणे दाखलो गणवो होय तो अहीं तमे जुओ तो चोकड़ी गुणाकार की रीत में तमारू पहेलू सोपान एवं के छे के आपेला द्विचल सुरेख समीकरण ने प्रमाणित स्वरूप में फेरवो तो जे काम आपणे अगाउ ज करी लीधुं छे अहींथी आ पहेलू सोपान आपणे कही दईए तो आ पहेलू सोपान तो काम थई गयेलू छे आपणुं एना सहगुणों कोई पण लखायेला छे ए वन बराबर बी वन बराबर सी वन एवी ज रीते अहीं एटले के आटलू स्टेप तो आपणे एमां कॉमन ज रहे छे એટલે એ સ્ટેપ તો આપણે કંઈ કરવાની જરૂર નથી કારણ કે આપણે પહેલું સોપાન થઈ ગયેલું છે યાદ રાખજો જો ખાલી તમને સહગુણકો ડાયરેક્ટ જ ઉકેલ મેળવવાના કીધા હોય તો આ સ્ટેપ આવે નહીં રેડી તો આ તો આપણે જ કરવું પડશે જ પહેલાંથી જ રેડી સરખાવવાનું થશે હવે સોપાન બે સોપાન બેમાં શું કરતા હતા આપણને ખબર પડી ગઈ કે એ અનન્ય એટલે કે એક ઉકેલ મળે છે તો હવે એના પછી આપણે શું કરશું તો કે ઉકેલ મેળવવા અહીં લખીએ ઉકેલ મેળવવા ચોકડી ગુણાકારની રીત લેતા તો ચોકડી ગુણાકારની રીત લેવી છે વ્યવસ્થિત ધ્યાન આપજો જો સહેલામાં સહેલી રીત છે આ રીતમાં કાંઈ નથી પહેલાં જો આપણું સૂત્ર એક્સ એક્સના છેદમાં કેના સહગુણકો આવે જો જે મેં તમને લખાવેલું જ છે બી વન ને બી ટુ અહીંયા સી વન અહીંયા સી ટુ બરાબર વાયના છેદમાં કેના સહગુણકો આવે હજી મેં તમને આ સૂત્ર લખાવ્યું છે આ ન ખબર પડતી હોય તો જોઈ લેજો સોપાન બે લખું છું સી વનના છેદમાં અહીંયા સી ટુ છેદ નહીં આવે અને અહીંયા આવશે એ વન ને એ ટુ અને બરાબર એકના છેદમાં કેના સહગુણકો આવે તો કે એ વન અને એ ટુ અને બી વન ને બી ટુ આ રીતે લખાય ચોકડી ગુણાકારની રીતનો આપણો ઉપયોગ કરવો છે એટલે કે પહેલાં આ રીતનું થશે હવે એના પછી શું કરીએ કે બધાના સહગુણકો લખી નાખીએ તો એક્સના છેદમાં બી વનના બી વન અને બી ટુ જોવો જઈ બી વન અને બી ટુ કેટલો છે આમાં બી વન એટલે એક થશે બી ટુ એટલે કેટલો થશે બે તો અહીં લખો એક અને બે પછી સી વન અને સી ટુ તો સી વન સી ટુ કેટલા છે માઇનસ પાંચ માઇનસ આઠ તો અહીં નિશાની ભૂલ ન કરતા માઇનસ આઠ માઇનસ પાંચ બરાબરના બરાબર એમને વાયના છેદમાં સી વનના છેદમાં હમણાં આગળ જ લખા માઇનસ આઠ માઇનસ પાંચ એ વનના છેદમાં એ ટુ તો એ વનના છેદમાં એ ટુ જો એ વન એટલે કેટલો છે બે એ ટુ એટલે કેટલો છે ત્રણ તો અહીં લખો એ વન એટલે કે બે એ ટુ એટલે કે ત્રણ બરાબર એકના છેદમાં એ વન એ ટુ હમણાં જ લખો બે ને અને ત્રણ અને બી વન ને બી ટુ ક્યાં લખો તો અહીંયા લખો તો કેટલા છે એક અને બે રેડી તો આ રીતે આપણે પહેલાં લખી લેવાનું બધાના
છ ગુણોકો, પહેલાં તો આપણે સોપાન બે ઉપરથી આ જે સૂત્ર બનાવ્યું હતું એના પછી છ ગુણોકો લખ્યો. હવે શું કરતા હતા? હવે ગુણાકાર કરવાનો. હાઉ? નિરાયતે જોજો તો જ સમજાશે અને તો જ ખબર પડશે. સૌથી પહેલાં કેનો ગુણાકાર કરવાનો? એકનો અને પાંચ માઇનસ પાંચનો ગુણાકાર કરવાનો. તો જો અમે એને કાઉન્સ કરી દેવાના. માઇનસ, અહીં કેની નિશાને આવશે? માઇનસ, અને બીજો કાઉન્સ કરી દેવાનો. એવી જ રીતે બરાબર એમને વાયના છેદમાં પહેલાં બે કાઉન્સ માઇનસ બીજા બે કાઉન્સ બરાબર એકના છેદમાં પહેલાં બે કાઉન્સ માઇનસ બીજા બે કાઉન્સ. હવે આની અંદર કિંમત કેમ મૂકવી જોવાનું. પહેલાં અહીંથી ચાલુ કરવાનું. એકનો કોને એક અને કોનો ગુણાકાર કરવાનો? માઇનસ પાંચ. તો પહેલાં ખાનામાં એક લખી નાખો, બીજા ખાનામાં માઇનસ પાંચ લખી નાખો. સરળ થઈ ગયું. હવે કોનો કોનો ગુણાકાર આવે? આ બે અને આઠનો આવે. તો પહેલાં કાઉન્સમાં આ બે લખી નાખો અને પછી કોણ લખી નાખો તમે? માઇનસ આઠ. કામ પતી ગયું. રેડી? હાલો, એવી જ રીતે પહેલાં કોનો આવશે? માઇનસ આઠ અને ત્રણ. એટલે કે પહેલાં ખાનામાં માઇનસ આઠ, બીજા ખાનામાં ત્રણ. આ માઇનસ તો આપણે નિશાની એમને આવશે. માઇનસ પાંચ અને કોણ આવશે? બે. આ બે આવશે. હાલો, ખાનામાં પાછું બે બે આવશે. બે ખાનામાં પહેલાંમાં બે, બીજામાં બે. માઇનસ અને અહીં ત્રણ એક, એટલે અહીંયા કેટલા આવશે? ત્રણ આવશે. અને અહીં કેટલા આવશે? એક. કિંમત મૂકતા આવડી ગઈ હશે બધાને વ્યવસ્થિત. રેડી? પણ આપણે ચોકડી ગુણાકાર દર્શાવેલ સંખ્યાનો ગુણાકાર કરી અને આપણને એવું કીધું છે કે સોપાનમાં નીચેનું સમીકરણ મેળવે, પણ અહીંયા તો આપણે સંખ્યા આપેલી છે તો સંખ્યાનો ગુણાકાર જ કરવો પડે. હાલો, ક્લિયર? એક્સના છેદમાં, હાલો જે એકનો અને પાંચનો, આ એકય પ્લસ છે અને પાંચેય પ્લસ, સોરી માઇનસ છે. તો પાંચ એકું પાંચ થાય, પણ નિશાની કેવી આવે? તો કે માઇનસની. વેરી ગુડ. રેડી ને? હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીં ધ્યાન આપજો કે અહીં આપણે સહગુણકો સી વનનો સહગુણક માઇનસ પાંચ છે અને સી ટુનો માઇનસ આઠ છે. એટલે સોરી, સી વનનો અહીં મારે આઠ લખાઈ ગયું છે, એટલે અહીં પાંચ આવશે અને અહીંયા કેટલા આવશે? આઠ આવશે. એક સેજ એ મિસ્ટેક રહી ગઈ છે, અહીંયા માઇનસ પાંચ આવશે અને અહીંયા કેટલા આવશે? આઠ આવશે. એટલે આપણે આ બે સમીકરણમાં ફેરવવા પડશે. અહીં પાંચની જગ્યાએ કેટલા આવશે? આઠ આવશે. અને આઠની જગ્યાએ પાંચ આવશે. હો, આઠની જગ્યાએ પાંચ આવશે અને પાંચની જગ્યાએ આઠ આવશે. ફરીથી એકવાર સમજાવી દઈએ કે એકનો અને માઇનસ આઠનો ગુણાકાર, એકને માઇનસ આઠ, આ માઇનસના માઇનસ એમને બે અને માઇનસ પાંચનો ગુણાકાર. રેડી? એવી જ રીતે અહીંયા માઇનસ પાંચ અને ત્રણ, માઇનસ પાંચ અને ત્રણ. માઇનસના આપણે વચ્ચેની નિશાની માઇનસ આવે અને પહેલાં માઇનસ આઠનો ગુણાકાર બે, એટલે માઇનસ આઠને બે. આમાં કાંઈ ફેર નથી, એ તો સાચું જ છે. રેડી? હાલ, હવે ગુણાકાર કરો જે એકનો અને આઠનો. એક અઠા એક ગુણ આઠ કેટલા થશે? આઠ થશે. પણ કેવા? માઇનસ. હવે બેનો અને પાંચનો, પાંચ દુ દસ, પણ કેવા? માઇનસ. અને આ માઇનસ નિશાની આને આપો એટલે માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ દસ. ખાસ ધ્યાન આપજો, નિશાનીમાં ભૂલ ન થાય. આ દાખલામાં ખાલી ગુણાકારમાં નિશાનીમાં ભૂલ કરી અને તમારો દાખલો ખોટો પડશે. એક નિશાનીમાં ભૂલ થશે એટલે દાખલો ખોટો. એટલે કેમ કરું છું? બે અને પાંચનો ગુણાકાર કરું છું, પાંચ ટુ દસ, અને અહીંયા માઇનસ અને માઇનસ. એક વસ્તુ યાદ રાખવાની કે બે વાર માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. જો અહીંયા માઇનસ અને અહીં માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. રેડી? બરાબર. વાયના છેદમાં પાંચ તેરે પંદર, પણ કેવા? એકવાર માઇનસ ને આ ત્રણ પ્લસ, એટલે જવાબ કેમ આવે? માઇનસ પંદર. છેદમાં અહીંયા માઇનસ, જો આ બે વચ્ચે નિશાની અહીંયા માઇનસ છે ને, તો અહીંયા આઠ અને બેનો ગુણાકાર સોળ થઈ, પણ એ કેવો થાય? માઇનસ. અને એ નિશાની પાછી અહીંયા માઇનસ સાથે લાગે, એટલે માઇનસ માઇનસ પેલા થઈ જાય પ્લસ સોળ. રેડી? ખાસ ધ્યાન આપજો, બરાબરના બરાબર એમને એકના છેદમાં બે દુ ચાર માઇનસ ત્રણ એક ત્રણ. હાલો, હજી ગુણા આગળ કેટલા આવશે? અહીંયા બે આવશે. વાયના છેદમાં માઇનસ પંદર સોળ, એટલે કેટલા આવશે? પ્લસ એક આવશે. બરાબર, એકના છેદમાં ચારમાંથી ત્રણ જાય તો એક આવશે. ક્લિયર? હવે સાદુરૂપ સહેલું જ છે. હવે સરખાવી દો, એક્સના છેદમાં બે બરાબર એકના છેદમાં એક, અને વાયના સહગુણકો સરખાવી દો, વાયના છેદમાં એક બરાબર એકના છેદમાં.
પહેલાં એક્સના છેદમાં બે ને એકના છેદમાં એક સાથે સરખાવવાનું, પછી વાયના છેદમાં એક ને એક સાથે સરખાવો. બે અહીંયા છેદમાં હશે તો અંશમાં, તો એક્સ એક્સ બરાબર એક ગુણ્યા કેટલા થાય, બે છેદમાં એક લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં, આથી એક્સ બરાબર કેટલા મળી જશે, બે. અને અહીંયા વાય અહીં એક ગુણાકારમાં હોય તો એક જ થશે ને, એટલે કે વાય બરાબર કેટલા મળી ગયા, એક, અને એક્સ બરાબર બે. તો આથી આપણો ઉકેલ કેટલો થશે, એક્સ કોમા વાય બરાબર બે, અને કેટલો મળી ગયો, એક. જો આ ચોકડી ગુણાકાર સહેલામાં સહેલી રીત છે, હેડે ખાલી એટલું જોવાનું છે કે પ્લસ માઇનસમાં ભૂલ ન થાય, એ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? ચાલો હજી એક દાખલો લઈએ, ત્રીજો દાખલો, એટલે આપણને વધારે આઈડિયા આવે. ત્રીજા દાખલાની રકમ લખું છું, ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર વીસ આપ્યા છે, છ એક્સ માઇનસ દસ વાય બરાબર ચાલીસ આપ્યા છે. હવે તમે આનો પહેલાં તો સૌથી પહેલાં તો આપણે એ નક્કી કરવાનું છે કે આ સમીકરણના ઉકેલ કેટલા મળે. તો તમે આને સમીકરણમાં સરખાવશો તો આ સમીકરણમાં તમને શું થશે કે એ વનના છેદમાં એ ટુ, બી વનના છેદમાં બી ટુ બરાબર સી વનના છેદમાં સી ટુ, ત્રણે ત્રણનો ગુણોત્તર સરખો મળશે. અને જો ત્રણે ત્રણનો ગુણોત્તર સરખો મળે તો આપણને અનંત ઉકેલ મળે. પણ આપણે તો ઉકેલ અનન્ય ઉકેલ મળે તો ચોકડી ગુણાકારની રીતે કરવાનો છે. તો આ દાખલો છે, તમારે જાતે પ્રેક્ટિસ કરજો, રેડી? તો હવે એના પછી ડાયરેક્ટ હું દાખલા નંબર કેટલામાં આવ્યો જાઉં છું, ચારમાં. તો દાખલા નંબર ચારની વાત કરીએ, તેની રકમ લખું છું, એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ સાત બરાબર ઝીરો, પછી ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ પંદર બરાબર ઝીરો આપેલા છે. બે સમીકરણ આપેલા છે તો આપણે આનો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવો છે. તો પહેલાં તો એ નક્કી કરવું પડશે કે કેટલા ઉકેલ મળે છે. તો સ્પીડ રાખીએ થોડીક, તો એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ સાત બરાબર ઝીરોને એના વ્યાપક સમીકરણ એટલે કે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો સાથે સરખાવી દઈએ તો એ વનની કિંમત એક મળશે, જોઈ લેજો. બી વનની કિંમત કેટલી મળે, હા માઇનસ ત્રણ, અને સી વનની કિંમત કેટલી મળશે, માઇનસ સાત. હાલો એવી જ રીતે બીજા સમીકરણને સરખાવો, ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ પંદર બરાબર ઝીરો, પ્રમાણિત સ્વરૂપમાં જ આપેલું છે, ફેરવવાની જરૂર નથી, વેરી ગુડ. ને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો સાથે સરખાવતા, હાલો કરો જઈ, એ ટુ બરાબર ત્રણ, બી ટુ બરાબર માઇનસ ત્રણ, સી ટુ બરાબર માઇનસ પંદર. હાલો ગુણોત્તર નક્કી કરો જલ્દી. એ વનના છેદમાં એ ટુનો ગુણોત્તર લ્યો, એ વન એટલે એક, એ ટુ એટલે કેટલા થશે, ત્રણ. બી વનના છેદમાં બી ટુનો ગુણોત્તર નક્કી કરો, માઇનસ ત્રણના છેદમાં માઇનસ ત્રણ એટલે ત્રણ એકુ ત્રણ, માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવી ગયો એક, રેડી? તો જોવો જે એ વનના છેદમાં એ ટુ અને બી વનના છેદમાં બી ટુનો ગુણોત્તર સરખો ન આવ્યો, આથી એ વનના છેદમાં એ ટુ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં શું છે, બી ટુ, રેડી ને? હોવાથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે, રેડી ને? કેટલા, એકને માત્ર એક જ ઉકેલ મળે. અને જો એકને માત્ર એક જ ઉકેલ મળે તો ઉકેલ ચોકડી કઈ રીતનું, ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરતા, ઉકેલ ચોકડી ગુણાકારની રીતે ઉપયોગ કરતા, આપણે ઉકેલ છે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરો. હાલો વેરી ગુડ, સહગુણકો લખો, કેમ કરશું, પહેલાં એક્સના છેદમાં શું આવશે, બી વન બી ટુ સી વન સી ટુ, વાયના છેદમાં લખે, વાયના સહગુણકો નહીં લખવાના, તો પહેલાં સી વન સી ટુ આવે, પછી એ વન શું આવે, એ ટુ,
अचल पदना सहगुणों को लखवा ए वन ए टू बी वन बी टू बधाई की किमत मूकी दियो कयो गा एक्स ना छेद में हालो एक्स ना छेद में बी वन बी टू बी वन के माइनस त्रण बी टू माइनस त्रण है हालो आ वक्त भूल न थवी जो बी वन ने बी टू माइनस त्रण सी वन सी टू हालो जो सी वन ने सी टू के माइनस सात ने माइनस पंदर पहला माइनस सात आने पची माइनस पंदर हालो रेडी वाई सी वन सी टू एट के माइनस सात ने माइनस पंदर ए वन एट्ले कि एक अने के त्रण एक अने त्रण एक अने त्रण हालो एक ना छेद में एक ए वन ए टू एक अने त्रण बी वन बी टू हालो जोई लियो आग माइनस त्रण हालो हवे गुणाकार करवानो छे आपणे तो गुणाकार तमने शीखवाडू एम पहला आपणे एक्स लखी नाखाय छेदमां શું કરાય પહેલો કાઉસ બીજો કાઉસ વચ્ચે નિશાની માઇનસ પાછા બે કાઉસ કરી દો બરાબર સેમ ટુ સેમ વાયમાં કરી દેવાના બે કાઉસ માઇનસ નિશાની પાછા બે કાઉસ બરાબર એકના છેદમાં કરી દો બે કાઉસ માઇનસ નિશાની બે કાઉસ કામ પતી ગયો હાલો કિંમત મૂકી દો माइनस त्रण ने पेला को माइनस पंदर तो माइनस त्रण माइनस पंदर पची माइनस त्रण माइनस सात माइनस त्रण माइनस सात रेडी हाल हम वाई में एज रीते करो पे माइनस सात पेला आ बी आटे पेला माइनस सात आने पची के त्रण आ माइनस निशान एम से माइनस पंदर आची के एक आवे एक तो पेला एक अने को माइनस त्रण एक अने माइनस त्रण પછી ત્રણ અને માઇનસ ત્રણ આવશે એટલે પેલા ત્રણ ને માઇનસ ત્રણ રેડી હાલ હવે આમાં છે ને એક સ્ટેપ વધારે સાદુરૂપ આપું છું એટલે તમને મજા આવે પંદર એકુ પંદર પંદર દુ ત્રી પંદર તેરી પિસ્તાલીસ પણ આ માઇનસ છે આ માઇનસ છે એટલે કાઉસમાં હું લખી નાખું છું પિસ્તાલીસ આ માઇનસના માઇનસ એમ આ વખતે નિશાની નથી ફેરવતો પછી આ માઇનસ નિશાની પછી આપું સાત તેરી એકવીસ પણ કેવા કાઉસમાં તો કે આ માઇનસ યા માઇનસ 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 પ્લસ થઈ ગયા બરાબર વાયના છેદમાં સાત તેરી એકવીસ પણ કેવા માઇનસ કારણ કે આ માઇનસ યા પ્લસ આ માઇનસની નિશાની અત્યારે કાંઈ ફેરવતો નથી પંદર એકુ પંદર આ પંદર માઇનસ છે એક પ્લસ એટલે કેવા આવશે માઇનસ પંદર રેડી એકના છેદમાં ત્રણ એકુ ત્રણ પણ કેવા માઇનસ આ એક પ્લસ છે ત્રણ માઇનસ આ માઇનસની નિશાની એમને બીજા કાઉસમાં ત્રણ તેરી નવ પણ કેવા તો કે આ ત્રણ પ્લસ છે અહીંયા માઇનસ છે કાઉસમાં એટલે માઇનસ આવશે રેડી હાલ હવે કાઉસ ખોલી નાખવી પછી આપણે સાદુરૂપ આપીએ આ પિસ્તાલીસની આગળ કાંઈ નિશાની નથી એટલે પિસ્તાલીસ એમને અહીંયા માઇનસ છે એકવીસ અંદર પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એટલે તમારો જવાબ આવે માઇનસ એકવીસ અહીં કરવો પડે વાયના છેદમાં આ એકવીસ માઇનસ છે એટલે માઇનસ એકવીસ તો એમને નથી રહે આ પંદર માઇનસ છે પણ એ પ્લસ થઈ જાય કારણ કે આગળ નિશાની માઇનસ 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 પ્લસ પંદર બરાબર એકના છેદમાં ત્રણ માઇનસ છે જ આવશે અને માઇનસ માઇનસ પ્લસ નવ થઈ જાય રેડી નિશાનીમાં ભૂલ ન પડે ને એટલા માટે આપ્યું હતું હવે એક્સના છેદમાં પિસ્તાલીસમાંથી એકવીસ બાદ કરો વેરી ગુડ ચોવીસ બરાબર વાયના છેદમાં કેટલા આવશે માઇનસ એકવીસ પ્લસ પંદર કેટલા આવશે માઇનસ છ બરાબર એકના છેદમાં કેટલા આવશે માઇનસ ત્રણ પ્લસ નવ નવમાં ત્રણ બાદ કરો છ આવશે સરખાવી દો એક્સના છેદમાં ચોવીસ ને પેલા એકના છેદમાં છ અને વાયના છેદમાં માઇનસ છ અને એકના છેદમાં છ સાથે સરખાવી દો હાલો રેડી હવે આગળ વધો તો તો શું થશે આ એક્સના છેદમાં ચોવીસ ઓલીસાઈ જાય તો ભાગ અંશમાં આવી જાય તો એક્સ બરાબર ચોવીસના છેદમાં છ અને વાય છે ઓલી સાઈડ જાય તો અંશમાં આવે એક ગુણ્યા માઇનસ છ ના છેદમાં છ આવશે હાલો આગળ વધો તો કેટલા છેદ ઉછે વિચારો જઈ છ ચોક ચોવીસ તો એક્સ બરાબર કેટલા આવશે ચાર અહીં છ છ જાય એટલે અહીંયા કેટલા વધશે માઇનસ એક વધે છ એકુ છ અને એક ગુણ્યા એક એટલે કે માઇનસ એક આવશે વાયની કિંમત માઇનસ એક એક્સની કિંમત ચાર આથી ઉકેલ એક્સ કોમા વાય બરાબર એક્સની કિંમત ચાર મળી અને વાયની કિંમત કેટલી મળી તો કે માઇનસ એક રેડી તો આ આપણો થયો સમીકરણ ચોકડી ગુણાકારની રીતને ઉપયોગ
तो आ रीते विद्यार्थी मित्रों चौकड़ी गुणाकार ने रीत थी आपणे उकेल मेळी शके। तो आजनो लेक्चर अहीं लगी आपणे राखीए। जय हिंद, जय भारत।